नमस्ते विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे संपत्तिनो अर्थ अने लक्षणो पूर्ण कर्या। आजे हवे आपणे संपत्तिना प्रकारो विषे समजवानुं छे। प्रश्न 3 मार्कमां पूछाय। प्रश्ननी शरूआत करीए पहेला संपत्तिनो अर्थ एक वखत आपणे याद करीए। प्रोफेसर मार्शलना मंतव्य मुजब संपत्ति कोने कहेवाय? तो के जे वस्तु उपयोगी होय, अछत धरावती होय, विनिमय पात्र होय अने जेना पर व्यक्तिगत मालिकी शक्य होय तेने संपत्ति कहेवाय। अर्थनु आपणे अर्थघटन करीए। जे वस्तु उपयोगी होय, उपयोगी एटले जे वस्तु मानवीनी जरूरियातने संतोषे एने संपत्ति कहेवाय। अछत धरावती होय आपणे समझी गया, अछत एटले मांग वधु होय, पुरवठो ओछो होय, पुरवठा उपर आपणे अंकुश राखी शकीए, जे वस्तुनुं खरीद वेचाण थतुं होय एवी वस्तु अछत धरावे छे एम कहेवाय। तो जे वस्तु उपयोगी होय एटले के मानवीनी जरूरियात संतोषे, जे वस्तु अछत धरावती होय, विनिमय पात्र एटले वस्तु व्यक्तिनी वर्तमान जरूरियाते संतोषे अने भविष्यनी जरूरियात पण संतोषे एने विनिमय पात्र कहेवाय। अने जेना उपर व्यक्तिगत मालिकी शक्य होय एटले वस्तु छे ए कोई व्यक्तिनी मालिकीनी बनी शके एने संपत्ति कहेवाय। तो आ आपणे समझी गया था। હવે આપણે સમજવાનું છે સંપત્તિના પ્રકારો। એટલે ઇકોનોમિક્સમાં જ્યારે પણ સંપત્તિ શબ્દ આવે એટલે તમારે એનું અર્થઘટન કરવાનું। એવી વસ્તુ કે જે માનવીની જરૂરિયાત સંતોષે, જેની અછત હોય, જે વર્તમાન જરૂરિયાતે સંતોષે, ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે અને જેના પર વ્યક્તિગત માલિકી શક્ય હોય એને ઇકોનોમિક્સમાં સંપત્તિ કહેવાય। તો આવા સંપત્તિના ટોટલ 4 પ્રકારો આપણે સમજવાના છે। व्यक्तिगत संपत्ति पहलो प्रकार, सामाजिक संपत्ति बीजो प्रकार, राष्ट्रीय संपत्ति अने आंतरराष्ट्रीय संपत्ति। प्रश्न बहु सहेलो छे, नाम परथी तमने एनो अर्थ याद रही जाय ए प्रकारनो प्रश्न छे। व्यक्तिगत संपत्ति सौथी पहला एनो अर्थ, जे संपत्तिनी मालिकी कोई व्यक्तिनी होय तेने व्यक्तिगत संपत्ति कहेवाय। એટલે કોઈ વ્યક્તિના નામે સંપત્તિ થઈ શકતી હોય તો એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય। ઉદાહરણ, જમીન, મકાન, સોના, ચાંદી, વાહન, ફર્નિચર એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય। કેમ? સોના ચાંદી કોઈ વ્યક્તિની માલિકી હોય છે, સોના ચાંદીના ઘરેણા હોય કોઈ વ્યક્તિના નામના હોય, ફર્નિચરની માલિકી કોઈ વ્યક્તિની હોય, જમીનની માલિકી કોઈ વ્યક્તિની હોય છે, મકાનની માલિકી કોઈ વ્યક્તિની હોય। એટલે વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? તો કે જે સંપત્તિની માલિકી કોઈ વ્યક્તિની હોય એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય। ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો, જમીન, મકાન, સોના, ચાંદી, ફર્નિચર, વાહન એ બધા વ્યક્તિગત માલિકીની સંપત્તિ કહેવાય। બીજો પ્રકાર, સામાજિક સંપત્તિ। સૌથી પહેલા આપણે એનો અર્થ, જે સંપત્તિની માલિકી સમગ્ર સમાજની હોય। સમાજ એટલે શું? વ્યક્તિઓનો સમૂહ। વ્યક્તિઓના સમૂહથી સમાજ બને। એટલે અહીંયા એમ કહે છે કે સંપત્તિની માલિકી કોઈ વ્યક્તિની ન હોય પણ સમગ્ર સમાજની હોય એટલે એને સામાજિક સંપત્તિ કહેવાય। ઉદાહરણ, સ્કૂલ, હોસ્પિટલ, રસ્તાઓ જે સામાજિક સંપત્તિ કહેવાય। અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં, ટેક્સ્ટ બુકમાં નથી, ખાનગી સ્કૂલો એ વ્યક્તિગત સંપત્તિમાં પણ આવે અને સામાજિક સંપત્તિમાં પણ આવે। કારણ કે ખાનગી સ્કૂલો એમાં સમગ્ર સમાજના લોકોના જે વિદ્યાર્થી હોય, બાળકો હોય, એડમિશન લઈ શકે। હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ એ સામાજિક સંપત્તિ જ કહેવાય। ભલે ખાનગી હોસ્પિટલની માલિકી વ્યક્તિની હોય એટલે વ્યક્તિગત સંપત્તિમાં આવે, પણ ખાનગી હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને દાખલ કરવામાં આવે છે। ખાનગી સ્કૂલોની અંદર દરેક સમાજના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, એટલે એ સામાજિક સંપત્તિ જ કહેવાય। તો ખાનગી સ્કૂલ, સરકારી સ્કૂલ, ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ એ સામાજિક સંપત્તિ જ કહેવાય। રસ્તાઓ, સરકાર દ્વારા જે રસ્તા બનાવવામાં આવે એમાં સમગ્ર સમાજના લોકો અવર જવર કરી શકે છે,
એટલે રસ્તાઓની માલિકી ભલે રાષ્ટ્રની કહેવાય પણ સામાજિક સંપત્તિ પણ રસ્તાઓ કહેવાય, કારણ કે સમગ્ર સમાજની માલિકી છે. તો જે સંપત્તિની માલિકી સમગ્ર સમાજની હોય તેને સામાજિક સંપત્તિ કહેવાય. સ્કૂલ, હોસ્પિટલ, રસ્તાઓ વગેરે સામાજિક સંપત્તિ કહેવાય. આપણા દેશમાં એવો નિયમ છે કે ભલે ખાનગી સ્કૂલ હોય, ખાનગી હોસ્પિટલ હોય, પણ સમગ્ર સમાજના લોકોની હોસ્પિટલમાં સારવાર કરવાની, સમગ્ર સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન આપવાનું કોઈ અટકાવી શકે નહીં. બરાબર, સરકારે આવો નિયમ બનાવ્યો છે એટલે સામાજિક સંપત્તિ ગણી શકાય. સંપત્તિનો ત્રીજો પ્રકાર આપણે લઈએ રાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્ર એટલે દેશ. બરાબર, જે સંપત્તિની માલિકી દેશની હોય, રાષ્ટ્રની હોય, રાષ્ટ્ર એટલે દેશ. તો જે સંપત્તિની માલિકી દેશની હોય તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઉદાહરણ આપણે આપી શકીએ, માનો કે ભારત દેશમાં આવેલી નદીઓ, પર્વત, રસ્તાઓ, ઐતિહાસિક ઇમારત એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દાખલા તરીકે ભારત દેશમાં આવેલી ગંગા નદી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, ગિરનાર પર્વત રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, દેશના રસ્તાઓ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, ઐતિહાસિક ઇમારત તાજમહેલ, કુતુબ મિનાર, ચાર મિનાર, લાલ કિલ્લો, આ બધી ઐતિહાસિક ઇમારતો છે ભારતની. તો જે ઐતિહાસિક ઇમારતો ભારત દેશમાં આવી એની સંપત્તિ સરકારની હોય, દેશની હોય, એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. તો જે સંપત્તિની માલિકી દેશની હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. દેશમાં આવેલી નદીઓ, પર્વત, રસ્તાઓ, ઐતિહાસિક ઇમારત એટલે લાલ કિલ્લો આવે, ચાર મિનાર, કુતુબ મિનાર, તાજમહેલ, એ બધી ઐતિહાસિક ઇમારત કહેવાય. એની માલિકી દેશની છે એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, કોઈ વ્યક્તિની નથી. તાજમહેલની માલિકી કોઈ વ્યક્તિની નથી, ભારત દેશની માલિકી છે એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. લાલ કિલ્લો એની માલિકી કોઈ વ્યક્તિની નથી, દેશની સંપત્તિ છે એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ચોથો પ્રકાર આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિ બે રાષ્ટ્રોની વચ્ચે આવેલ હોય, એટલે ખાસ સમજો, બે દેશની હદ સરહદ પૂરી થાય અને બે દેશની સરહદની વચ્ચે જે સંપત્તિ આવેલી હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એટલે જે સંપત્તિ બે રાષ્ટ્રો, રાષ્ટ્ર એટલે દેશ, જે સંપત્તિ બે દેશોની વચ્ચે આવેલ હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. રાષ્ટ્રીય સંપત્તિમાં દેશની અંદર આવેલી હોય, દેશની સરહદની અંદર. આંતરરાષ્ટ્રીય સંપત્તિ બે દેશની સરહદની વચ્ચે આવેલી હોય, એટલે જે સંપત્તિ બે રાષ્ટ્રોની વચ્ચે આવેલ હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઉદાહરણ અહીં ભલે મેં આ રીતે લખ્યું પણ તમારે આ રીતે લખવાનું, બે દેશોની વચ્ચે આવેલ જમીન, જંગલો, સમુદ્ર. ઉદાહરણ તમને આપું, ભારતની સરહદ પૂરી થાય, પાકિસ્તાનની સરહદ પૂરી થાય, એની વચ્ચે જે જમીન આવેલી હોય, એની વચ્ચે જે જંગલો આવેલા હોય એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એવી જ રીતે બે દેશો વચ્ચે સમુદ્ર આવેલો, હિન્દ મહાસાગર, એ અલગ અલગ દેશોની વચ્ચે આવેલ છે, તો હિન્દ મહાસાગર છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. તમે સમાચાર સાંભળતા હોય તો ખ્યાલ હોય, અત્યારે હિન્દ મહાસાગરની અંદર વિવાદ ચાલે છે ચીન અને અમેરિકા વચ્ચે, કારણ કે હિન્દ મહાસાગરની માલિકી કોઈ દેશની નથી, આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, એ અલગ અલગ દેશોની વચ્ચે આવેલો સમુદ્ર છે. તો જે સંપત્તિ બે રાષ્ટ્રોની વચ્ચે આવેલ હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. બે દેશો વચ્ચે આવેલી જમીન, જંગલો તેમજ બે થી વધારે દેશો વચ્ચે આવેલ સમુદ્ર એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપત્તિના પ્રકારો એ પ્રશ્ન પૂર્ણ થયો. પ્રશ્ન સાવ સહેલો છે. સંપત્તિના ટોટલ પ્રકાર ચાર. વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? તો કે સંપત્તિની માલિકી વ્યક્તિની. સામાજિક સંપત્તિ કોને કહેવાય? તો કે સંપત્તિની માલિકી સમગ્ર સમાજની હોય. ઉદાહરણ યાદ રાખવાનું,
રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો કે જે સંપત્તિની માલિકી દેશની હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો કે જે સંપત્તિ બે દેશોની વચ્ચે આવેલો હોય. રાષ્ટ્ર એટલે દેશ, બે દેશોની વચ્ચે આવેલી સંપત્તિ એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અહીંયા સંપત્તિના પ્રકારો એ પ્રશ્ન પૂર્ણ થયો. નવો પ્રશ્ન આપણે પછીના લેક્ચરમાં લઈશું.